ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમે દરેક જણ મજામાં જ હશો. આજે આપણે ચોપડીની અંદર પાના નંબર 134 ઉપર આપેલી પ્રવૃત્તિ કરવાની છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ ટાંચવા તો જોયા જ છે, બરાબર, જે બજારમાં તમે ઘણી બધી જગ્યાએ જુઓ છો અને ઘરે જે વેચવાવાળા આવતા હોય છે એમની પાસે પણ જોવા મળે છે. પણ આપણે એ તાજવાને શું કરવાનું છે? બનાવવાના છે. હવે એ તાજવા તો તમને બનાવતા આવડે જ છે. પેલા તાજવા આપણે ઉપરથી પકડીએ છીએ અને આજુબાજુ શું કરવાના છે? પલ્લા, એટલે કે ઢાંકડીઓ મૂકીને આપણે ત્રણ દોરીઓ બનાવે છે. તો કે એક લાકડી આ રીતે લટકાવવાની છે, એની ઉપર આ રીતે એક દોરી બનાવવાની, પછી ત્રણ દોરી લેવાની. કેટલી દોરી લેવાની? ત્રણ. એક, બે અને ત્રણ. ત્રણ દોરીઓ લેવાની. અને તમને ખબર છે ઘીનો ડબ્બો હોય છે, ઘીનો ડબ્બો જોયો છે ને તમે, એની ઉપર ઢાંકણ હોય છે, તો એ ઢાંકણના બરાબર ત્રણ જગ્યાએ કાણા પાડવાના. શું કરવાનું? એ ત્રણે ત્રણ જગ્યાએ શું કરવાનું? કાણા પાડવાના. અને એ ત્રણે ત્રણ કાણાની અંદર આ ત્રણ દોરીઓ લગાવી દેવાની. એ રીતે તમને આ રીતનું પલ્લું જોવા મળશે, બરાબર. એટલે આ રીતે તમારે આ બાજુ ત્રણ દોરી અને આ બાજુ ત્રણ દોરી, એક અને બે ઢક્કનની મદદથી આ રીતે તમારે ત્રાજવો બનાવવાનું છે. અને આ તો ખૂબ સરળ છે અને મને આશા છે કે તમને આવડશે જ અને તમે ઝડપથી તેને બનાવી લેશો, બરાબર. જો તમારું આ ત્રાજવું બની જાય પછી તમારે શું કરવાનું? અલગ અલગ વસ્તુઓ લેવાની અને જું એ બંને પલ્લામાં મૂકવાનું અને પછી જોવાનું કે કયું પલ્લું નીચેની તરફ નમે છે. જે પલ્લું નીચેની તરફ નમે એનું વજન વધારે. આમ તમે અલગ અલગ વસ્તુઓનું વજન કરી શકો છો. તમે જાણી શકો છો કે કઈ વસ્તુ કરતાં કઈ વસ્તુ ભારે છે, એટલે કે વજનમાં છે, બરાબર. ચાલો હવે જુઓ પાના નંબર 135 ઉપર પ્રવૃત્તિ આપેલી છે. મેં તમને કીધું તે રીતે મનુ અને હેટે પેન્સિલ અને ભૂમિતિની પેટી ત્રાજવાના બે પલ્લામાં મૂકી કયું પલ્લું નીચે જશે કેમ એ દર્શાવતું ચિત્ર દોરો. તો અહીંયા ગાડી મનુ અને હેઠે પણ શું કર્યું છે? ત્રાજવા બનાવ્યા છે અને એમણે પેન્સિલ અને કંપાસ બોક્સ, હવે તમને ખબર છે ભૂમિતિની પેટી એટલે કે આપણો કંપાસ બોક્સ જેની અંદર આપણા ગણિતના સાધનો આવેલા હોય, પરિકોણ, કાટખોણ, બરાબર. એ કાટ આપણા શું હોય છે? ભૂમિતિના એટલે કે ગણિતના સાધનો આવેલા હોય છે, એ આપણો કંપાસ, બરાબર. તો એ લોકો શું કરે છે? એને મૂકે છે એક પલ્લાની અંદર પેન્સિલ મૂકે છે અને બીજા પલ્લાની અંદર શું મૂકે છે? કંપાસ પેટી મૂકે છે, એટલે કે ભૂમિતિની પેટી મૂકે છે. તો કયું પલ્લું નીચેની તરફ નમશે? તો કે કયું પલ્લું નીચેની તરફ નમશે? આ રીતે થશે ને, આ બાજુનું પલ્લું જે હશે તે નીચેની તરફ નમશે. જો અહીંયા ગાડી શું મૂક્યું છે એને? અહીંયા ગાડી એને પેન્સિલ મૂકી છે, બરાબર. અને અહીંયા આ તાજ પલ્લામાં એને શું મૂક્યો છે? કંપાસ મૂક્યો છે. શું મૂક્યો છે? કંપાસ મૂક્યો છે. તો કયું પલ્લું નીચેની તરફ નમશે? તો કે આ પલ્લું નીચેની તરફ નમશે, કારણ કે પેન્સિલ વજનમાં કેવી હોય છે? હલકી હોય છે. અને આપણે જે ભૂમિતિની પેટી એટલે કે કંપાસ બોક્સ જે હોય છે તે આપણો કેવો હોય છે? વજનમાં હોય છે, બરાબર. એટલે તમારે આ રીતે ચિત્ર દોરવાનું. આ બાજુ આપણું આપણે જે ભાગની અંદર જે પલ્લાની અંદર કંપાસ બોક્સ મૂકે છે એ પલ્લું તમારે નીચેની તરફ ઝૂકેલું બતાવવાનું. પછી તમે કંપાસ બોક્સ અહીંયા મૂકો કે અહીંયા મૂકો, જે બાજુ મૂકો તે બાજુ, મતલબ કે ભૂમિતિની પેટી વાળું આપણું પલ્લું નીચેની તરફ ઝૂકેલું રાખવા. આગળ અલગ અલગ વસ્તુઓની જોડ બનાવો અને ત્રાજવાનો ઉપયોગ કરી નક્કી કરો કે કઈ વસ્તુ ભારે છે. પહેલા અનુમાન કરો કે કઈ વસ્તુ પલ્લાને નીચે લઈ જશે, પછી તમે તે ત્રાજવામાં મૂકી ચકાસો. ચાલો આપણે કેટલીક વસ્તુઓ લઈએ અને વજનમાં કઈ વસ્તુ ભારે હોય અને કઈ હલકી હોય તે જોઈએ.
તમે અહીંયા જોઈ શકો છો કે મેં કેટલીક વસ્તુઓની જોડ લખી છે. થાળી અને વાટકો, ચમચી અને કપ, ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ, ખીલી અને હથોડી. અહીંયા ગાડી મેં વસ્તુની જોડ લખી છે, બરાબર. શું ભારે છે? આમાંથી કઈ વસ્તુ ભારે છે એનું તમારે અનુમાન કરવાનું છે, અને પછી ત્રાજવાની અંદર એ વસ્તુને મૂકીને ચકાસવાનું છે કે ખરેખર આપણું અનુમાન સાચું છે કે ખોટું છે. તમે ત્રાજવા બનાવ્યા જ છે, બરાબર. એ જ ત્રાજવાનો ઉપયોગ કરીને આપણે દરેક વસ્તુનું માપન કરશું, બરાબર. તો તમારે સૌથી પહેલા આટલી વસ્તુઓ ભેગી કરી લેવાની. શું કરવાનું? થાળી, વાટકો, ચમચી, કપ, ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ, ખીલી અને હથોડી, આટલી વસ્તુઓ લઈ લેવાની. પછી આ બંનેની જોડ બનાવો. થાળી અને વાટકાની જોડ બનાવો, ચમચી અને કપની જોડ બનાવો, ટૂથબ્રશ અને ટૂથપેસ્ટની જોડ બનાવો, ખીલી અને હથોડીની જોડ બનાવો. ચાલો આપણે સૌથી પહેલી જોડ લઈએ, થાળી અને વાટકો. હું એક પલ્લામાં થાળી મૂકું છું અને બીજા પલ્લામાં વાટકો મૂકું છું, તો તમે અનુમાન કરી કહો કે મારી કયું પલ્લું મારું નીચેની તરફ ઝૂકશે. થાળી અને વાટકો બંનેમાંથી વધારે વજન વાળી વસ્તુ કઈ? તમારા હિસાબે તમે કહો. મારા હિસાબે થાળી વધુ વજન વાળી છે. પછી થાળી અને વાટકો બંનેને એક એક પલ્લામાં મૂકી દો. મુકાઈ ગયું. પછી જુઓ કે હવે કયું પલ્લું નીચેની તરફ ઝૂક્યું, તો કયું ઝૂકશે? તો કે થાળી વાળું પલ્લું જે હશે તે નીચેની તરફ ઝૂકશે. હવે તમે થાળી નાની લો છો, મોટી લો છો, કેવી લો છો એના ઉપર આધાર રાખે છે, બરાબર. એટલે ક્યારેક આપણું અનુમાન સાચું પણ હોઈ શકે અને ક્યારેક ખોટું પણ હોઈ શકે, બરાબર. એટલે આપણે વસ્તુના પ્રમાણ ઉપર નક્કી થાય છે કે તેનું વજન કેટલું હશે. બીજું, ચમચી અને કપ. તો ચમચી અને કપમાં કપનું વજન વધારે. ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ, તો ટૂથપેસ્ટનું વજન વધારે. ખીલી અને હથોડી, તો એમાં હથોડીનું વજન વધારે. તો આ દરેક વસ્તુ તમારે શું કરવાનું? તાજવાની અંદર મૂકીને જોઈ લેવાનું કે આપણે અનુમાન જે કર્યું છે તે આપણું અનુમાન સાચું છે કે ખોટું છે. હવે આપણે આગળ જોઈએ તો નીચે શું આપ્યું છે? સૌથી ભારે શું? ત્રણ વસ્તુઓના જૂથ બનાવો. શું કરવાનું છે? ત્રણ વસ્તુઓના જૂથ બનાવવાના છે. કઈ કઈ વસ્તુ? સૌથી હલકી વસ્તુ, બંનેની વચ્ચેનું અને સૌથી ભારે, બરાબર. તો અહીંયા ગાડી તમને એક ઉદાહરણ પણ આપેલું છે, કાગળ, રબર અને દડો. અહીંયા તમને ઉદાહરણ આપેલું છે. હવે આમાં શું કરવાનું છે? તમારે વજન લખવાનું છે કે કાગળનું વજન કેટલું હોય, રબરનું વજન કેટલું અને દડો, દડાનું વજન કેટલું, ત્રણેયના વજન લખવાનું, બરાબર. ધારો કે કાગળનું વજન કેટલું થશે? 1 ગ્રામ. રબરનું વજન છે 2 ગ્રામ અને દડાનું વજન છે 5 ગ્રામ, બરાબર. આપણે જે રીતે ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ, આપણે સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ ને, એવી જ રીતે તમારે અહીંયા વસ્તુને ચડતા ક્રમમાં ગોઠવવાની છે કે સૌથી હલકી એટલે કે સૌથી ઓછા વજન વાળી, એના કરતા વધારે વજન વાળી અને સૌથી વધારે વજન વાળી. અથવા તમે ઉલટા ક્રમમાં લખી શકો. પહેલા સૌથી વધારે વજન વાળી લખી શકો, પછી એના કરતા થોડાક ઓછા વજન વાળી લખી શકો, અને એના પછી તમે સૌથી હલકી વસ્તુનું લખી શકો, બરાબર. તમારે કોઈ પણ ત્રણ વસ્તુઓ લેવાની, એ ત્રણે ત્રણ વસ્તુનું વજન નક્કી કરવાનું કે એ ત્રણ વસ્તુનું વજન કેટલું છે. એ ત્રણ વસ્તુનું વજન નક્કી કર્યા પછી તમારે શું કરવાનું? એને આ રીતે ક્રમમાં ગોઠવવાની, એટલે કે ચડતા ક્રમમાં ગોઠવવાની. સૌથી પહેલા સૌથી હલકી વસ્તુ લખવાની, બંનેની વચ્ચેની અને સૌથી ભારે, બરાબર. એવી જ રીતે આપણે કોઈ પણ 5 ઉદાહરણ લખીશું. સૌથી પહેલા હું લઉં છું માપપટ્ટી, કંપાસ અને પુસ્તક. તમે જોઈ શકો છો કે માપપટ્ટીનું વજન ઓછું હોય છે, માપપટ્ટી કરતા કંપાસનું વજન વધારે, બરાબર ને. માપપટ્ટી કરતા કંપાસનું વજન વધારે અને કંપાસ કરતા પુસ્તકનું વજન વધારે. એટલે કે પુસ્તક એ સૌથી ભારે છે, કંપાસ એ માપપટ્ટી અને પુસ્તક બંનેની વચ્ચેનું વજન ધરાવે છે અને
માપતી એ સૌથી હલકી છે. એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ, દ્રાક્ષ, નારંગી અને તરબૂચ. બરાબર, તો તમે જોઈ શકો છો કે દ્રાક્ષનું વજન ઓછું હોય છે, દ્રાક્ષ કરતા નારંગી વધારે વજનમાં હોય ને નારંગી કરતા તરબૂચ વધારે વજનમાં હોય. એવી જ રીતે આપણે બીજું લઈએ, દિવાસળીની પેટી. બરાબર, બીજું છે મોબાઈલ ફોન અને લેપટોપ. બરાબર, દિવાસળીની પેટી વજનમાં હલકી હોય છે, મોબાઈલ એના કરતા થોડો વજનમાં હોય છે અને મોબાઈલ ફોન કરતા લેપટોપ વધારે વજનમાં હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, એક હું તમને જાતે કરવા માટે આપું છું. ત્રણ વસ્તુ છે, રૂમાલ, ચાદર અને શર્ટ. આ ત્રણ વસ્તુને તમે સૌથી હલકી, વચ્ચેનું અને સૌથી ભારે એ ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલા શું આવશે, વજનમાં કઈ વસ્તુ સૌથી હલકી વસ્તુ, આ ત્રણ માંથી સૌથી હલકી વસ્તુ કઈ આવશે, કઈ આવશે? તો કે હા, શું આવશે, રૂમાલ આવશે, જે સૌથી હલકો છે. ત્યાર પછી શું આવશે બંનેની વચ્ચેનું, તો બંનેની વચ્ચેનું શર્ટ આવશે. અને સૌથી ભારેની અંદર શું આવશે, ચાદર આવશે. બરાબર, એટલે તમને કોઈ પણ ત્રણ વસ્તુ આપેલી હોય તો તમને સૌથી હલકો, બંનેની વચ્ચેનું અને સૌથી ભારે એ ક્રમમાં ગોઠવતા આવડવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વજનિયા બનાવીએ, એટલે કે વજનિયા કેવી રીતે બનાવશું તેના વિશે શીખીશું. બરાબર, મારી પાસે એક આ ત્રાજવું છે. તમે બધાએ પણ ત્રાજવા બનાવ્યા જ હશે. બરાબર, તમારે એ ત્રાજવાનો ઉપયોગ કરવાનો અને વજનિયા બનાવતા શીખવાનું છે. બરાબર, ચાલો હવે એના માટે વજનિયા બનાવવા માટે તમારે કોઈ પણ એક વસ્તુ લેવાની, એવી વસ્તુ લેવાની કે જેની ઉપર ગ્રામ કે કિલોગ્રામ લખેલું હોય. તો જુઓ, મેં એક આ સાબુ લીધો છે. શું લીધું છે, સાબુ, જેની ઉપર અહીંયા લખ્યું છે. કોઈ પણ વસ્તુ લો, એની ઉપર ગ્રામ કિલોગ્રામ લખેલા જ હોય. તો અહીંયા ગાડી એની ઉપર લખ્યું છે 200 ગ્રામ. કેટલા ગ્રામ લખ્યા છે, 200 ગ્રામ. તો હું એક સાબુ લઉં છું. શું લઉં છું, સાબુ, જેનું વજન કેટલું છે, 200 ગ્રામ. મેં એક આ સાબુ લીધો છે જેનું વજન કેટલું છે, 200 ગ્રામ છે. હવે મારે 200 ગ્રામનું વજનિયું બનાવવાનું છે. બરાબર, કારણ કે મેં જે વસ્તુ લીધી છે તે કેટલા ગ્રામની છે, 200 ગ્રામની છે. બરાબર, એટલે હું 200 ગ્રામનું વજનિયું બનાવીશ. હવે આની અંદર હું એક કોથળી મૂકીશ. શું મૂકીશ, કોથળી મૂકીશ. બરાબર, કોથળી મૂક્યા પછી એની અંદર હું શું નાખીશ, રેતી નાખીશ. શું નાખીશ, રેતી. આની અંદર હું રેતી ભરીશ. ક્યાં સુધી રેતી ભરીશ, જ્યાં સુધી આ બંને પલ્લા સમતોલ નહીં થઈ જાય, એટલે કે એક સમાન નહીં થઈ જાય. એક પણ પલ્લું નીચેની તરફ ઝૂકવું જોઈએ નહીં, બંને પલ્લા એક સરખા એક સમાન રહેવા જોઈએ. ત્યાર પછી હું શું કરીશ, અહીંયા દોરી બાંધી દઈશ. શું બાંધી દઈશ, દોરી બાંધી દઈશ. એટલે આની અંદર મેં રેતી ભરી, તે પણ કેટલા ગ્રામની થઈ ગઈ, 200 ગ્રામની થઈ ગઈ. કેટલા ગ્રામની થઈ ગઈ, 200 ગ્રામની થઈ ગઈ. બરાબર, હવે આ રેતીનું વજન અને આ સાબુનું વજન, બંનેનું વજન કયું થઈ ગયું, એક સરખું થઈ ગયું. બરાબર, એટલે કે બંનેનું વજન એક સરખું થઈ ગયું. હવે મારી પાસે 200 ગ્રામ તો હતું જ, અને મને બીજું કેટલું મળ્યું, 200 ગ્રામ. તો આ રેતીની પોટલીને પણ હું આમાં મૂકી દઉં.
બરાબર અહીંયા મૂકી દઉં તો એનું વજન પણ કેટલું છે 200 ગ્રામ. તો 200 અને 200 કેટલા થઈ ગયા 400 ગ્રામ. કેટલા થઈ ગયા 400 ગ્રામ. હવે એવી જ રીતે અહીંયા હું ફરીથી એક કોથળી મૂકું અને ફરીથી એ કોથળીની અંદર રેતી ભરીશ અને ફરીથી બંનેનો બંને પલ્લા એક સમાન થાય ત્યાં સુધી આની અંદર હું રેતી ભરીશ, ફરીથી એને ગાંઠ મારીશ. તો આની અંદર જે ભરેલી રેતીનો ગ્રામ કેટલા ગ્રામની થઈ જશે? તો એ 400 ગ્રામની થઈ જશે. કારણ કે આ બાજુ આપણે 400 ગ્રામ વજન મૂક્યું છે તો આ બાજુ પણ 400 ગ્રામ થઈ જશે. બંને પલ્લા એક સમાન હશે તો જો નીચે નામી જશે તો વજન વધી જશે, પણ આપણે શું કરવાનું છે? બંને પલ્લાને એક સમાન રાખવાના છે. આવી જ રીતે તમારે પણ ઘણી બધી વસ્તુઓ હોય છે તમારી આજુબાજુ, તો એ વસ્તુઓ લેવાની અને શું કરવાનું, એ વસ્તુને એક પલ્લામાં મૂકવાની અને બીજા પલ્લામાં એનું વજન, કોઈ પણ વસ્તુ મૂકી એનું બંનેનું વજન એક સમાન કરવાનું. એ બંને પલ્લા જો એક સમાન થઈ જશે તો તમને ખબર પડશે કે બંને વસ્તુનું વજન એક સરખું થશે. બરાબર, આ રીતે તમે 150 ગ્રામનું પણ વજન્યું બનાવી શકો છો, 500 ગ્રામનું પણ વજન્યું બનાવી શકો છો અને 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામનું વજન્યું પણ બનાવી શકો છો. તો આ પ્રવૃત્તિ કરજો, તમને ઘણી જ મજા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું આ પૂરું કરું છું. બરાબર, નવા વિડીયો સાથે ફરી મળીશું.